જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. દાદાની સરસ વાત મળે છે, શ્રેય અને પ્રેય. પ્રેય એટલે પ્રિય, શ્રેય એટલે હિતકારી, કલ્યાણકારી. ત્યાં વૃત્તિઓનો, પૂતગલની વૃત્તિઓનો સ્વભાવ કેવો? પ્રિય તરફ જતા રહેવું, સુખ શોધવું, પાંચ ઇન્દ્રિયના સુખો, પછી માન, લોભ, વિષય, પણ બધું ગમે, મીઠું લાગે, રૂપાળું લાગે, એમાં આકર્ષણ થાય, એવો અહંકારનો સ્વભાવ કે મીઠું હોય ત્યાં ખેંચાયા કરે, આકર્ષણ ગમે. અને શ્રેય માટે પુરુષાર્થ કરવો પડે, શ્રેય માટે કહેને કે જોર મારવું પડે, ને તો આ વૃત્તિઓ પાંચ ઇન્દ્રિયના સુખોમાં વહ્યા જ કરે. મને આ નથી ગમતું, મને આ ગમે છે. અનુકૂળતામાં તન્મય આકાર, પ્રતિકૂળતામાં કંટાળે, છોડી દે, ભાગી જાય, ફેંકી દે. ખરેખર હિતકારી પેલું છે. કડવું આવે ને તો પછી એને શોધખોળ શરૂ થાય કે આમાં સુખ છે, આપણે માની બેઠેલા તો સાચું સુખ તો કે શુદ્ધાત્મામાં છે. ભલે આવતું નથી પણ છેવટે મારું આત્મામાં સાચું સુખ છે. આ તો કલ્પિત સુખ છે, વિનાશી ચીજો છે, વિયોગી સ્વભાવની છે. એટલે વૃત્તિઓ પ્રેય તરફ જયા જ કરે. અને આ રૂપ એવું છે પૂતગલનું, એ આકર્ષણ કરે, ખેંચાણ કરે, અને પછી પોતે જોવાનું જ્ઞાન ધરાવે છે ને, જાણવાનું એનો સ્વભાવ છે, એટલે જુએ જાણે, એટલે ચિત્ત પછી આગળ વધ્યું કે શું છે, કેવું છે, મજા આવશે, કેવું સુખ આવે છે, કરતાં કરતાં ફસાઈ ગયો. હવે ભવોભવની પ્રકૃતિ પ્રેય તરફ બંધાયેલી છે, એના વિરોધી જવું પડે. પાંચ ઇન્દ્રિયના સુખો, મન, બધું ઇન્દ્રિય સુખમાં જ ખેંચી જાય. ના ભાવતું આવે ને ઉણોદરી કરવી પડે, સહેજે ઉણોદરી થાય કે છે. અને ઉણોદરી આમ હિતકારી ગણીએ છીએ, શ્રેય ગણીએ છીએ, પણ જરા ભાવતું આવે તો ઠોકી દે, કંટ્રોલ રહે નહીં. એટલે અહીંયા ભૂલ થાય છે, આ શ્રેયને હિતકારીને લક્ષમાં રાખવું જોઈએ. આખી પ્રકૃતિ પ્રેયના મીઠાશ ઉપર જ ઊભી રહી છે. મીઠા તરફ ગમે, પાંચ ઇન્દ્રિયના સુખો, મન, બુદ્ધિ એવી થઈ ગઈ છે, ચિત્તે એવું થઈ ગયું છે, અહંકાર એવો થઈ ગયો છે, બધાને આ જ ગમે. પૂતગલના સુખો, ઇન્દ્રિય સુખો, ભૌતિક સુખો, અને પછી ઈચ્છા કરે કે હવે વધારે મળો, હજુ વધારે મળો, પણ પહેલાં લોભ છે, કપટ છે, મોહ છે, અહંકાર ભૂખ્યો છે, એટલે ઈચ્છા રાખે. હવે એ ઈચ્છા થાય એ પણ ભરેલો માલ, અને ઈચ્છા કરે એ અજ્ઞાનતા છે. ત્યાં જાગૃતિ રાખવાની કે આ મારે ભૌતિક સુખ તરફથી પાછા ફરવું છે, આત્મિક સુખ તરફ જવું છે. એટલે આ શ્રેય તરફ જવા માટે પુરુષાર્થ કરવો પડે. કે છે ને, ઉપર ચડવું તો પુરુષાર્થ જોઈએ છે, લપસી પડવું એ તો સહેજ એક ગોદો વાગે એટલે ગડગડાટ અડાટ પડે નીચે. આ પ્રકૃતિ બંધાય, પ્રકૃતિ આખો દડો મન બતાડશે, પેલું મજા આવે છે, મને કંઈ ને કંઈ અહીંયા કંટાળી ગયો, ઘરમાં કંટાળી ગયો, ડિપાર્ટમેન્ટમાં કંટાળી ગયો, આ લોકો શું, બસ મને મારી સ્વતંત્રતા નથી રહેતી, મને કંઈ કામ કરવા મજા નથી આવતી, બસ બધા કંટ્રોલ કરે છે મારી ઉપર, મારી લાઈફ મારી સ્વતંત્ર હોવી જોઈએ. અને આ સ્વતંત્ર દાદા ભગવાન શું કહે છે, અમે પણ સ્વતંત્રતાના પ્રેમી હતા, મારે માથે કોઈ ઉપરી ના જોઈએ. પછી અમે શોધી કાઢ્યું મારી બ્લન્ડર્સ અને મારી મિસ્ટેકથી ઉપરી ભેગો થાય છે, મારી બ્લન્ડર્સ ખલાસ કરી નાખી, મને કોઈ ઉપરી રહ્યું નહીં. હવે આ સ્વતંત્રતા શોધે છે બ્લન્ડર્સમાં બેસીને, એટલે સ્વચ્છંદતા તરફ જતો રહે છે. એટલે ખરેખર તો ઉપરી હોય તેને ખસેડવા જ નથી, અને મેં સફોકેશન થાય એને બંધ કરવા નથી, ઉલટાનું અવસર કહેવાય કે આ બુદ્ધિ મૂંઝાય છે, હવે આત્મા તરફનો રસ્તો ખોળી કાઢો કે સાચી સ્વતંત્રતા કેવી રીતે મળી શકે.
આ તો સ્વચ્છંદતા તરફ જતું રહે છે. મને કોઈ કહી ના શકે, મને કોઈ મારામાં સડી ના કરી શકે, મારે જે ફાવે તે કરી શકું, હું કોઈને પૂછવાની શી જરૂર છે. એટલે આ અધીનતા નહીં રાખો ને તો આ તો પ્રેય તરફ જતું રહે. વૃત્તિઓ ઠેકાણા વગરનું, ધ્યેય વગરનું જીવન હતું જ પહેલાં અજ્ઞાનતામાં તો, અને એ જ માલ પાછો ફૂટે છે. ભરેલો માલ ઊંધો આપણને ખેંચી જાય છે, ધ્યેયથી વિરુદ્ધ ખેંચી જાય છે. એટલે ખરી સ્વચ્છંદતા એટલે સ્વતંત્રતા નહીં પણ સ્વચ્છંદતામાં જતા રહેશો. અને ખરી સ્વતંત્રતા કેવી છે, કોઈ ગમે તેવા સંજોગના દબાણ આવે ને એ બધું હું કોણ, કરે છે કોણ, એટલે જ્ઞાન સાથે પોતાની ભૂલો, પોતાના બ્લન્ડર્સ, પોતાનું અજ્ઞાન બધા પ્રકારનું ખલાસ થશે ત્યારે કોઈ આપણા વર્લ્ડમાં ઉપરી નહીં હોય. લાગે છે ને તમારો ઉપરી કોણ, તમારી ભૂલો, તમારા બ્લન્ડર્સ, અને એ ભાંગી નાખે તો ખરેખરી સ્વતંત્રતા ઉત્પન્ન થાય. એટલે આ આધીનતા, અહંકારને આધીનતા ગમતી નથી પણ આધીન કર્યા વગર છોડતો નથી. કંટ્રોલ બધા ઉપર રાખવો છે, પોતાને માથે કોઈ જોઈતું નથી પણ એને ભાન નથી કે હું પોતે જ, અહંકાર પોતે જ બંધન ગુનવા એ ભૂલનું પૂતળું છે. એટલે અહંકાર છૂટે ને આત્મામાં આવીએ ને તો કલ્યાણ થાય. અને આત્મા તરફ જવું એ શ્રેય કહેવાય. અને આ કંટ્રોલ રાખો, ચલણ રાખો, કોઈ માથે ઉપરી ના જોઈએ, એ બધું પ્રેય, પાંચ ઇન્દ્રિયના સુખો ભોગવવા છે. ખરેખર તો ત્યાં તપ કરવાનું છે. ઈચ્છા ઊભી થાય તો કે મારે એ તરફ જવું નથી. કારણ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, વાણી, તો બધા ઇન્દ્રિય સુખો તરફ ખેંચી જનારા ભરેલો માલ છે, ગયા ભવના અજ્ઞાનતાથી ભરેલો માલ છે. એટલે આપણને જાગૃતિ રહેવી જોઈએ કે મેં અજ્ઞાનતાથી ભરેલો માલ, આજે મારી ઈચ્છા તો શ્રેય તરફ જવું છે, આત્મા તરફ જવું છે, બ્રહ્મચર્ય તરફ જવું છે. અને આ ભરેલો માલ પાછલો ઊંધો નીકળે છે એમાં મારી સહી નથી, એના વિરોધમાં બેસવું પડે, એની સામે પુરુષાર્થમાં રહેવું પડે, અને ત્યાં જ તપ છે. બોલો, એને આધીન થઈને આપણે આ સંજોગોને ખસેડીએ ને ઘરમાં ઝઘડા ને ડિપાર્ટમેન્ટમાં ઝઘડા ને મને કોઈ ફાવે નહીં, હું સ્વતંત્ર રહું, એ આધીનતા નથી, ત્યાં સ્વચ્છંદતા છે અને ભટકામણ થશે. આ પ્રેયથી ભટક્યા બધા અનંત અવતારથી નહીં. આ બધા જાનવરો આ ઉંદરડીને પેલી ઢેબરું લટકાવે તો સુગંધ આવે, આ જીભમાં લપલપ ચાલુ થાય ને પછી પાંજરામાં પહેશે ને ફસાય. બોલો, આ ઇન્દ્રિય સુખો એને છોડાવ્યું કે ફસાવ્યું? એટલે આ ઇન્દ્રિય સુખો બધું બંધનના, બંધન કરાવનારા છે. જ્યારે આ શ્રેય મુક્તિ તરફ છે, આપણે એ લક્ષમાં હોવું જોઈએ કે આ ઇન્દ્રિય એટલે ભૌતિક સુખ તરફ વૃત્તિઓ જાય છે કે આત્મા તરફ મને લઈ જાય છે. આનું એન્ડ રિઝલ્ટ ક્યાં જશે? બસ જોબ કરીશું ને સારા કપડાં પહેરીશું ને પછી ઇમ્પ્રેશન પાડીશું ને પૈસા કમાઈશું ને પછી પૈસા દાદામાં આપીશું ને કે છે. એટલે ત્યાર હોરો તો એ ખાડામાં ગરકી ગયો હોય, કાદવમાં નીકળવામાં મુશ્કેલ પછી. એટલે આ શ્રેય અને પ્રેય વિચારવા જેવું છે કે આપણો ધ્યેયની વિરુદ્ધ જાય છે. અને આ પૂતગલ એવું રૂપી છે, પાછું એવું આકર્ષણ કરે, મોહ કરે, અને પછી આપણે જોવા જાણવા ગયા એટલે બંધનમાં આવતા ગયા. આ પૂતગલ એક જ એવું છે કે એ જોતાની સાથે બંધનમાં ગાલે. દાદા કહે છે ને, બહાર નજર પડે, સ્થિર એકાગ્રતા થયો એટલે ભૂલ્યો, પછી પોતાનું ભાન ભૂલે. અને આ પ્રકૃતિ બંધાયેલી છે, અટકણ પડેલી છે, વિષયની અટકણ, પાંચ ઇન્દ્રિયના સુખોની અટકણ, માનની, લોભની, મોહની બધી. એટલે આખી પ્રકૃતિની વિરુદ્ધ બેસવું પડશે. મને આ ગમતું જ નથી તો કે તપ કરો, મને આ કહીને કે આ લોકો મને આવું કહી ગયા તો કે તપ કરો. આ તપ વગર પ્રકૃતિ ખપે નહીં. અને આ નથી ગમતું એ જ મનનો રોગ, ના ગમતું એને ક્ષમતા ભાવે પૂરું કરશું તો વિતરાગ થવાશે. એટલે આ મીઠું લાગે છે ને એ મીઠાને ના ગમતું કરવું પડશે. એક મીઠાશ આવે છે પાંચ ઇન્દ્રિયનો સુખ, એમાં તપ કરવું પડશે. અને આ બંધન જે લાગે છે, આ લોકો મને આમ કહી જાય તેમ કહી જાય, ત્યાં ઉપકારી માનવા પડશે, ત્યારે આ છુટકારો થશે. ચાલો થોડા પ્રશ્ન લઈએ.
જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી, મારો એક પ્રશ્ન છે કે જીવનની સફળતામાં એટલે કે ભણવામાં વિનય કેટલો ભાગ ભજવે છે? વિનય તો બહુ મોટો એ કહે ને, વિદ્યા વિનયથી શોભે એવું કે પાછા સંસ્કૃતમાં બધી કહેવતો. તો કે આ વિનય એટલે શું? આપણા કરતાં 2 ડિગ્રી ઊંચા છે એની સામે નમ્રતા રાખવી, ટીચર્સ પાસે નમ્રતા રાખવી કે મને શીખવાડે છે. આ ભણવામાં આપણને કહે ને કે કોઈ પણ સબ્જેક્ટનું, આપણે તો આ બધા છોકરાઓ વિદ્યાર્થી શું કરતા, આ ઠેકાણા વગરનો છે ને આવો છે, જાત જાતના સર્ટિફિકેટ ટીચરને આપે, આવડાવી ચિત્ર. એ ખબર નથી કે મારા જ્યાંથી જ્ઞાન મારે પ્પ્રાપ્ત કરવાનું છે એના માટે સહેજ અવળો ભાવ કરું તો મારા ઉપર જ્ઞાનનું આવરણ આવશે, મને જ્ઞાન ગ્રહણ નહીં થાય, એ ટીચર સમજાવશે, મને પ્રાપ્તિ જ નહીં થાય. એટલે વિનય એટલે આપણે 2 ડિગ્રી ઉપર છે મારે એમની પાસેથી મેળવવું છે. એટલે જેમ નીચે આવો ને એટલે પ્રવાહ, પાણીનો પ્રવાહ ઉપરથી નીચે આવે, તો વિનય રાખો ને તો આપણામાં પ્રવાહ જ્ઞાનનો નીચે આવે ને આપણામાં ઉતરે. એટલે વિનય વગર તો કે ને કે સંસારમાંય પ્રગતિ ના થાય, વિદ્યાય પ્રાપ્ત ના થાય, અને અધ્યાત્મમાંય વિનય વગર શરૂઆત નથી. ધર્મમાંય વિનય જોઈએ, ગુરુનો વિનય કરવો પડે, સ્કૂલમાંય ટીચરનો વિનય કરવો પડે, ઘરમાંય મા બાપનો વિનય કરવો પડે. એ વિનય વગર તો હંમેશા વિનય એ કોને ખાઈ જાય? તો કે માન હોય ને તો વિનય નામનો ગુણ પ્રગટ જ ના થવા દે, અને વિનય પ્રગટ થાય તો માનને ખલાસ થવું પડે. એટલે માન ઓગળે તો વિનય પ્રગટ થાય. એટલે માન હંમેશા બીજા નીચા ગણે, બીજાનો તિરસ્કાર કરે, પોતે વિશેષતામાં આવે, ત્યારે વિનય નમ્રતામાં લાવે કે ના, મારા કરતાં બધા ઊંચા છે, મારા કરતાં બધા આગળ છે. એટલે દરેક લેવલે વિનય તો જોઈશે જ, સમજાય છે ને? હા, જય સચ્ચિદાનંદ. પ્રાંજલ. જય સચ્ચિદાનંદ. મારો પ્રશ્ન છે કે વિનય કોને કહેવાય, તેનું મહત્વ શું છે? વિનય એટલે આ કે ને, આ સંસારમાં વિવેક કહેવાય નહીં, કે છે ચા પાણીનો વિવેક ના કર્યો, કે છે ઘરે ગયા મહેમાન તરીકે ને કાંઈ બોલાયા નહીં, તો કે વિવેક કરે કે ખવડાવ્યું પીવડાવ્યું સારી રીતે રાખ્યા, વિવેક. વિવેકમાંથી આગળ વધે સદવિવેક કહેવાય, ને આ હિતકારી છે, આ હિતકારી છે, આ શ્રેય તો કે હિતકારી કહેવાય, પ્રેય બધું અહિતકારી છે, વિવેક ઊભો થવો થાય, એને સારા સારનો વિવેક કહેવાય, એ વિવેકને સદવિવેક કહેવાય. સદવિવેકથી ઉપર જાય ત્યારે વિનય ઉત્પન્ન થાય, અને વિનય એટલે શું? કે આપણા કરતાં ઊંચા છે તો એની સામે નમ્રતા રાખો, કે ભાઈ મારે કંઈ પ્રાપ્તિ કરવી છે તો એમની પાસેથી થશે તો હું વિનયમાં રહીશ તો પ્રાપ્ત થશે, એ રાજી થાય એવું કરવું, એમના વિનયમાં રહ્યા કહેવાય. અને તમારી પાસે શું જ્ઞાન છે આપી દો, ચાલો ઠેકાણ વગરના આપો ને જલ્દી લ્યો, તો પેલાને શું થાય, પ્રેમ આવે, રાજી ના થાય. વિનયવાળો આમ નમ્રતા દેખાડે, સાહેબ અહોભાવ નહીં, આપ કેટલા મહાન છો, આપણી પાસે સુંદર જ્ઞાન છે, આપ એવી કૃપા કરો મારા જેવા પામરને આપ થોડું અલ્પ જ્ઞાન આપો તો ઉપકાર થશે, તો કેટલું વિનય ઉત્પન્ન થાય ને, પેલા રાજી થાય, રાજી પાથી ઉતરે, એ જ્ઞાન આપણે પ્રાપ્ત થઈ જાય. વિનય ન રાખીએ તો શું થાય? અવિનય કહેવાય. અવિનય એટલે એક જાતનું બધું આમ ગણકારતા નથી, કોઈને ગાંઠતા નથી, બધાને ડીવેલ્યુ કરી નાખીએ, અને એની વ્યક્તિની ડીવેલ્યુ કરો છો, વ્યક્તિના જ્ઞાનની ડીવેલ્યુ કરો છો, વ્યક્તિના જ્ઞાનની ડીવેલ્યુ થાય એટલે એના આત્માની ડીવેલ્યુ થાય, એટલે પોતાના જ આત્મા ઉપર પથરા નાખ્યા બરાબર થાય. એટલે અવિનય તો એક જાતનો અહંકાર છે, બધાનો તિરસ્કાર કરે, અવિનય ના કરાય કોઈ દળ. મારે જે ના હમણાં વાત કરીને મને કોઈ કહી ના શકે, મારે જે કપડાં પહેરવા પહેરી શકું, બસ હું કોઈને આધી ના રહું, હું બ્રહ્મચર્ય પાળીશ, દાદાનું જ્ઞાનમાં રહીશ, સેવા કરીશ, પણ મને કહી ના શકો, એ સ્વચ્છંદતા એ અવિનય ખાતે જતો રહે. પછી એને કેમ તું બેન હેલ્પ કરાવીશ, શું કામ છે, મારા ટાઈમે મને કહેવાનું, અને હમણાં નહીં માથાકૂટ નહીં કરાને, મારો હમણાં સુવાનો ટાઈમ છે, બપોરે હું નહીં આવું, લ્યો. હવે આ વિનય કહેવાય? વિનયવાળો તો પોતાના 5 ઇન્દ્રિયના સુખોને પડતા મૂકે, એ કોઈને વિનયવાળો પારકાના માટે જીવે, બોલો, અને અવિનયવાળો પોતાના માટે જીવે, કે મને શેમાં સેફ સાઈડ, બીજા બધાની વેલ્યુ દૂરદાણી કરી નાખે, સમજાય છે ને? જય સચ્ચિદાનંદ.
જનક સોરઠિયા. વ્યસન એટલે શું? જનક કેવા પ્રકારની ટેવને વ્યસન કહી શકાય? 18 થી 25 વર્ષના નોન મહાત્મા માટે અને અક્રમ યુથ મેગેઝિન માટે જોઈએ છે. આમાં કેવું છે, અસન એટલે ખાવું, એ જમે ને એકાસન. એકાસણો કહે છે ને, બે આસણો કર્યું ને એકાસણો એટલે એક ટાઈમ ખાવાનું એક આસને બેસીને, અને બે વખત આસન પર બેસીને ખાવાનું. એ બે અસન એટલે ખાવું કહેવાય. અને વ્યસન એટલે શું, ખાવામાં કેવું હોય, દાળ ભાતને બદલે ખીચડી કઢી આપે ને તો ચાલે. અને વ્યસનમાં કેવું કે ભાઈ તને તમાકુને બદલે હવે તું દાણા ને દાળ ખા, તો કે નહીં મારી નસો ખેંચાય છે. વ્યસન પેઠું. એ વ્યસન કેવું હોય, કુસંગથી એ પ્રકૃતિમાં પેલું ચખાડે ને કે ખાઈશું મજા આવશે, તમાકુ મજા આવશે, ચા પી મજા આવશે. પછી પ્રકૃતિ બંધાણી થતી જાય, લાવો વધારે, પછી વ્યસની થઈ જાય. એટલે વ્યસનમાં પછી બંધન થયું, પછી એના વગર ચાલે નહીં આપણને. જ્યારે અસનમાં કેવું છે, દૂધને બદલે ઉકાળો ચાલે, ઉકાળો દૂધ ના હોય તો પાણી ચાલે, દાળ ભાતને બદલે ખીચડી કઢી ચાલે, રોટલી શાકને બદલે ભાખરી શાક એ ચાલે. અને વ્યસનવાળાને ઓલ્ટરનેટ કશું ના ચાલે. એટલે વ્યસનમાં બંધાયો પછી એનું ચિત્ત મન બધું બંધાઈ જાય. પછી એ બંધન, પછી એને એડિક્શન કહેવાય. વધારે ને વધારે જોઈએ. એ પ્રકૃતિ પછી માગે, પહેલાં પોતે શોખ કરે છે, પછી પ્રકૃતિ બંધાણી થઈ જાય છે. એટલે આ કુસંગથી આ બધા અવળા વ્યસનો પેસે, પછી આ દારૂ ને જુગાર ને આ બધું ગેમ્બલિંગ કરે છે, પછી આ ડ્રગ્સ લે છે, એ બધું વ્યસન ખાતે જાય. પછી વ્યભિચાર કરે, પરસ્ત્રી લફરાબાજી, એ બધા બહુ અધોગતિમ લઈ જાય માણસને. કુસંગ ભેગો થયા કરે ને કુસંગથી અવળા વ્યસનો પહેશે, અને વ્યસનમાંથી પાછા કુસંગના જ વાતાવરણમાં રાખે એટલે ઓર અધોગતિમ લઈ જાય. મનુષ્યપણું ખોઈ નાખવાનો વખત આવે અને ચાર ગતિમાં ભટકવાનો વખત આવી જાય પછી. એટલે આ વ્યસનથી છૂટવું હોય તો એક જ અંદર ખૂંચવું જોઈએ કે આ ખોટું થઈ ગયું છે, ખોટું છે, એ દાદા ભગવાન મને છોડાવો. અને આપણે સત્સંગના વાતાવરણમાં રહીએ તો ધીમે ધીમે કુસંગની અસરોમાંથી, આ વ્યસનોમાંથી છૂટતા કાયમના નીકળી જવાય. પછી બીજું કે આ મોબાઈલની ગેમ, કોમ્પ્યુટરની ગેમ, પછી એ બધી મગજ ખલાસ કરી નાખે છે. આ ચિત્તને સ્થિર થવું છે, પણ આ લપસી પડવાના સાધનોમાં સ્થિર થાય છે. આપણે એ બધું મજા આવે બસ, પણ ચિત્તનું બંધાય ને કંઈ, ચિત્તની ચંચળતાને ક્યાંક સ્થિર કરવી છે, પણ આવા અવળા સાધનોમાં. અને પછી ડિસુમને મારી નાખ્યા ને ચાર મર્યા ને છ મર્યા ને ગેમ જીતી ગયો કે છે, એટલે કેવા ભાવ થાય અવળા. અધોગતિમ જવાના લખણો. એટલે આ કાળમાં એવી બધી સાધનો ઊભા થયા છે, માણસ અધોગતિમાં નિરંતર વયા જ કરે પાંચમા આરા થી છઠ્ઠા આરા તરફ. એટલે બહુ ચેતવા જેવું કે ભાઈ આ હવે શું થાય, મોં એટલો બધો ભારે ભરેલો લાયેલા છીએ અને આ બધું ભોગવવું છે, ખૂબ ભોગવવું છે, મજા આવતી જ નથી, ચેન જ નથી પડતું એને. અને જેમ આત્માથી દૂર થાવ એમ ચંચળતા વધતી જાય, બેચેની વધતી જાય, અને પછી ભોગવે એટલે વધારે, જેમ અગ્નિને પેટ્રોલથી ઠારે એટલે ઓર ભડકા થાય એટલે વધારે બેચેન થાય, વધારે મેળવા જાય, ચોરીઓ કરે, જૂઠું બોલે, કપટો કરે, એકરામાં આમ ભણવાનો ડોળ કરે ને આમ ગેમ રમતો હોય મોબાઈલમાં, આવડા બધા ફોટા જુએ ને પિક્ચરો જોઈ લે ને એને સુખ જ નથી. અને જેમ આ અવળા સાધનો વધારે દુઃખ ઉત્પન્ન કરે, વધારે બળતરા ઊભી કરે, વધારે દુઃખ ઊભા થાય. પાછો ફરશે, તપ કરશે, પાછો ફરશે, આત્મા તરફ આવશે, સત્સંગના વાતાવરણમાં રહેશે તો સ્થિરતા આવશે, સાચું સુખ મહીથી પ્રગટ થશે. અને આ પરવશતા કરનારું છે, બંધનમાં નાખનારું છે પાછું, વ્યસનો કુસંગો અને આ મોના સાધનો બધા પરવશ કરે માણસને. હિરલ ભરાલા દીતી. જય સચિદાનંદ પૂજ્યશ્રી. વિનય કોનો રાખવો જોઈએ? વિનય ચૂક્યા કોને કહેવાય? વિનય હંમેશા આપણા કરતાં મોટો. હું તો મારી જાતને કહું ને, હું તો આવડા 2 વર્ષના બાબાનો વિનય મારો. એ આમ કહે ને જય સચિદાનંદ, હા ભાઈ જય સચિદાનંદ, કારણ એ 2 વર્ષનો નથી, 80 વત્તા 2 82 વર્ષનો છે, એટલે પછી રહેવાનું. એ દરેક અંદર આત્મા છે ને,
દરેક આત્મા છે અને એની પાસે કંઈક ને કંઈક જ્ઞાન પ્રગટ થયેલું છે, બટ એના વિનયમાં રહીશો તો આપણામાં એ આવશે. ઉપકારી માનો અથવા તો વિનય ગણો, વિનયમાં રહો. દરેક જે મનુષ્ય માત્રના જીવ માત્રના વિનયમાં રહેવા, કોઈ મેં ભગવાન છે ને એટલે એના વર્તન ઉપર, વાણી ઉપર, વિચાર ઉપર કોઈ ભાવ નહીં બગાડવાનો કે મેં ભગવાન બેઠા છે. અને આમ આપણે જ્યાંથી કંઈ પણ મેળવવું હોય ને એના વિનયમાં રહેવાનું. નહીં, આ વાર્તાઓમાં આવે છે ને, પેલો એક બાબા પાસે વિદ્યા શીખવા ગયો છે આજા, તા કે તું નીચે ઉતર મને ઉપર બેસાડ તો તને વિદ્યા પ્રગટ થશે. પછી રાજા નીચે ઉતર્યો, બેઠો ગાદી ઉપર, પેલા બાવાને બેસાડ્યા. બાવાએ પછી વિદ્યા શીખવી તો પ્રગટ થઈ. 10 વખત શીખવાડી તો ના આવડી, અને પેલા ઉતર્યા નીચે અને આને સિંહાસન પર બેસાડ્યો, પછી શીખવાડ્યું તો આવડી ગઈ. એટલે આ વિદ્યા, વિનયથી વિદ્યા પ્રાપ્ત થાય. એટલે વિનય તો જેની પાસે તે કંઈ પણ મેળવવાનું હોય, આપણા કરતાં વડીલ હોય, આપણા કરતાં 2 ડિગ્રી ઊંચા હોય, આપણા ટીચર હોય, આપણા મોટા ભાઈ બહેન હોય, આપણા મમ્મી પપ્પા હોય, આપણા ગુરુ હોય, એ બધાના વિનયમાં રહેવું જોઈએ. અને વિનય ના રાખીએ તો શું નુકસાન થાય? અને વિનય ચૂક્યા કોને કહેવાય? એની ભૂલો કાઢીએ, એના દોષ જોઈએ, એની હઠ્ઠસ્ઠા મસ્કરી કરીએ, એના માટે કંઈ અમુક ટાઇટલ આપી દઈએ, તો છે હાવ આવો છે ને તેવો છે ને આવી છે ને તેવી છે, એ અક્ષર પણ એના વાંકા બોલો ને એ અવિનય કહેવાય, એ વિનય ચૂક્યા કહેવાય. કોઈ માટે અવળો ભાવ ના બોલવો છે. અને એ ટીચરે હોમવર્ક વધારે આપ્યો કે આને બસ હોમવર્ક એટલું બધું આપે છે, મગજમારી કરાવે છે, ખોટો છે આ, ના બોલાય અવળા. આપણે થાય એટલું કરો, ના થાય તો પછી વધારે બીજે દાડે કરશું, પણ અવળો ભાવ ના કરવો છે. અવળો ભાવ કરો એ બધું વિનય ચૂક્યા કહેવાય. સહેજ ભૂલ કાઢીને આ આવા છે ને આ તેવા છે ને, વિનય ચૂક્યા કહેવાય. અને વિનય ચૂકો એટલે કોઈનું નુકસાન નથી કરતા, આપણા જ આત્મા ઉપર આપણું સુખ જતું રહેશે, આપણું જ્ઞાન અવરાઈ જશે, આપણી સમજણ બંધ થતી જશે. હાવ પછી નીચી ગતિમાં જવું પડે બધું. અને કે શું બીજું પૂછો? કેટલી રીતે આપણો વિનય ચૂકાતો હોય? એટલે આ જ, કોઈની ભૂલ કાઢવી, કોઈની મશ્કરી કરવી, આ ટીચરોની કે ગુરુની કે આપણા મા બાપનો. મારો બાપ તો લોભીઓ છે કે પૈસો નથી આપતો વાપરવા, અને તને આટલા બધા ખર્ચા કરે તારી પાછળ તોય, તો કે ના પણ મને મોબાઈલની ના પાડી દીધી. અરે પણ તને મોબાઈલની જરૂર શું છે? અરે એમના પાસે મોબાઈલ, મમ્મી પાસે, મને કેમ નહીં, મારી બધી બહેનપણી પાસે મોબાઈલ. મારો બાપ કંજૂસ છે કે છે. હવે આવું બોલો ને બહુ મોટો ગુનો કહેવાય, ના બોલાય. અને મા બાપ કેટલી મુશ્કેલીમાંથી જેમ તેમ કરીને પૈસા બચાવીને છોકરા માટે વાપરતા હોય, અને આપણે એમની જ ભૂલો કાઢીએ, એમની એક ભૂલ ના જોવાય. એ વઢે તોય ભૂલ ના જોવાય, એ ના પાડે, આપણા મોં પૂરા નથી કરતા તો આપણે ખુશ થવું, મારો મોહનું તપ કરો બરાબર છે, મારી રોંગ, મારો મોટા ખોટા મોહ છે એ તોડવા જ જોઈએ. એટલે મા બાપે ના પાડી બરાબર છે, એવું સ્વીકાર કરવો છે, વિનયમાં રહેવું છે. આ તો એ ભૂલ કાઢે આપણા મોં માટે, અને છોકરો બીજી બહેનપણીઓ પાસે ઇમ્પ્રેશન પાડવા માટે, બીજા છોકરાઓ પાસે વટ પાડવા માટે મા બાપનું ભૂંડું બોલી નાખે, ના બોલાય. મારી મમ્મી તો બહુ કચકચ કરે છે, બસ મને જીન્સ પહેરવા નથી દેતી. એટલે પણ શું કરવું છે આપણે પહેરીને? મા બાપને દુઃખ આપીને આપણે ક્યારે સુખી થઈશું? કોઈ દાડો વિનય ના તોડાય, નથી આપતા બરાબર છે, વખત આવશે, મારી ઈચ્છા છે કહી રાખો ને, તો મમ્મી પપ્પા 2-5 દિવસે, 2-5 અઠવાડિયે, 2-5 મહિને પણ છેવટે આપણી ઈચ્છા પૂરી કરશે, એમને પોતે ખાશે નહીં ને આપણને ખવડાવશે. તો એવા મા બાપ માટે આપણે કેમ ભાવ બગાડીએ? એ બધું અવિનય કહેવાય, એ વિનય ચૂક્યા કહેવાય. ટીચરની ભૂલ કાઢો, મા બાપની ભૂલ કાઢો, એ માણસને સંસ્કાર જ ના કહેવાય. પણ આ કાળના અત્યારે તો ટીચર કહેશે આ માણસ, એના ટીચર પીરિયડમાં બંક મારવાનો હોય, કહેશે ચાલો બધા બહાર, હા ઓળા ભાવ કરાવી નાખે. ભાઈ ઓછું તો ઓછું શીખીશું, બધા એક્સપર્ટ ના હોય પણ જેવું શીખવાડે એટલું તો શીખી લઈએ. આપણે તો હાવ નથી આવડતું, એની કરતાં તો કંઈક આવડશે. એટલે આવું બધું રાખવું પડે, વિનય રાખવો પડે. અને આ જો આપણે ગમે ત્યાં વિનય કરતા હોઈએ ને, એ આપણામાં કંઈ વિશેષતાનો અહંકાર છે, પછી ગમે તેને અહંકારથી નીચા જ ગણીએ, કરતાં કરતાં આપણે જીવનમાં ફેંકાઈ જઈએ. પછી લોકો નથી કહેતા વસ્તી ફકીરને ના ગણે, ફકીર વસ્તીને ના ગણે, કોઈ પછી આપણને પ્રેમ ના રાખે આપણી પર. અને વિનય ના રાખીએ તો શું નુકસાન થાય? બધું આપણું બધું ફેંકાઈ જાય માણસ, કોઈ જાતનું પછી વ્યક્તિ જોડે પ્રેમ ના આવે. કોઈ વ્યક્તિ આપણી માટે પ્રેમ ના રાખે, આપણ કોઈ માટે ના થાય, કે આ તો અતડો છે ને આડાઈવાળો છે, નહીં આ દૂધમાં ખાંડ હોય તો અકળી જાય ને, અને કાંકરી હોય તો લોકો શું કરે, ઉંચકીને બહાર ફેંકી દે ને. આ વિનયવાળો અગળી જાય અને અવિનયવાળો કાંકરી જેમ ખખડે એટલે છૂટો પાડે બધા એને,
કે તું અમારી સાથે ના જોઈએ, તું મગજમારી ના કરીશ. હા, રફ ને ટફ બધું આમ કોઈનો પ્રેમ રિસ્પેક્ટ ના રાખે, કોઈને સાથે પ્રેમથી વાત ના કરે, ઓછા છોડો હોય, સ્વચ્છંદી હોય, પોતાને ધાર્યું કરતો હોય, બીજાને અપમાન કરી દેતો હોય, એ વિનય ગુણ તો વિનય વગર તો મોક્ષ તરફે ના જાય, સંસારમાંય સુખી ના થાય. બધી રીતે જોઈશે વિનય. તો છેલ્લામાં છેલ્લો વિનય કોને કહેવાય? તો કે હું આ દેહ સ્વરૂપ નથી, આ નામ સ્વરૂપ નથી, આત્મ સ્વરૂપ છું, એ વિનય કહેવાય. પેલો વ્યવહારમાં વ્યૂ પોઈન્ટને વિનય નહીં કહેવાય છે ને, આ વિનય કહેવાય. આત્મા તરફ ગયો અને પરમ વિનય એટલે કેવળ જ્ઞાન સ્વરૂપમાં આવી ગયો, છેલ્લામાં છેલ્લો પરમ વિનય. બોલો, આ આત્મા તરફ જવું ત્યારથી વિનય જોશે, અને ખરેખરો વિનય તો આત્મા પામ્યો ત્યારે વિનય કહેવાય.